કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ છીએ ત્યારે કાં તો આઈસ્ક્રીમ સહેજ બરફવાળી હોય એવું લાગે છે, અને કાં તો એટલી હાર્ડ બને છે કે ચમચીથી આપણે સરળતાથી ખાઈ પણ નથી શકતા, અને કાં તો ઘણી વખત એવી બને છે કે તે તરત ને તરત પીગળી જતી હોય છે. તો તમારે પણ જો આવું જ કંઈક થતું હોય અને બજાર જેવી એકદમ સોફ્ટ ન બનતી હોય તો આ વિડીયો ખાસ જોજો અને છેલ્લે સુધી જોજો, જેથી એક પણ ટીપ સ્કીપ ના થાય. તો મિત્રો, આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે વિડીયો જોયા પછી જો તમને વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1/2 લિટર દૂધ લીધું છે, અને આ દૂધ એકદમ ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને ગરમ કર્યા વિનાનું લેવાનું છે. અને ત્યાર પછી એને આપણે એક પેનમાં નાખીશું. બધું દૂધ ગરમ નહીં કરી નાખીએ, થોડું એવું દૂધ રાખી લઈશું. 1/2થી વધારે દૂધ ગરમ કરવા મૂકવાનું છે, અને થોડું જે દૂધ છે એને આપણે મિક્સર જારમાં નાખીશું. મિક્સર જારમાં નાખવાનું કારણ પણ આપણે જોઈ લઈએ, પણ તમને ખ્યાલ આવી જશે. બહુ વધારે નહીં, પણ કપથી થોડું વધારે દૂધ એટલું નાખવાનું છે. હવે આપણે એની અંદર કોર્નફ્લોર એડ કરીશું. 1 ટીસ્પૂન કોર્નફ્લોર નાખીશું. મિત્રો, જો તમે ફરાળી આઈસ્ક્રીમ બનાવવી હોય તો કોર્નફ્લોરની જગ્યાએ તમે 1/2 ટીસ્પૂન તપકીર નાખી શકો છો. તો તપકીર નાખો તો તમારે 1/2 ટીસ્પૂન નાખવાની છે. હવે ત્યાર પછી GMS પાવડર આવે છે, એ પાવડર આપણે નાખીશું. એ પાવડર આપણે 1 ટીસ્પૂન નાખવાનો છે. અને ત્યાર પછી CMC પાવડર આવે છે, એ આ રીતે પેકેટમાં જ આવે છે, આઈસ્ક્રીમ માટેના સ્પેશિયલ હોય છે. એ 1/2 ટીસ્પૂન નાખવાનો છે. આ તમે પરફેક્ટ માપ રાખવાનું છે, અને આ ત્રણેય જે પાવડર છે એ પેકેટમાં આવે છે એ જ વાપરવાના છે. એને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે આ મિક્સ કરવાથી એના જે ગંઠા થાય છે ને એ ગંઠા નહીં થાય. અને મિત્રો, આ જે પાવડર છે, CMC પાવડર અને GMS પાવડર, એનાથી આઈસ્ક્રીમ એકદમ સરસ સોફ્ટ બને છે, એટલે આ તમે જરૂર વાપરશો. ત્યાર પછી આપણે જે પેનમાં દૂધ ગરમ થાય છે એ દૂધ ગરમ થઈ ગયું છે, અને આપણે પ્રમાણસર ખાંડ નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ગળી કે થોડી મોડી આઈસ્ક્રીમ બનાવી શકો છો. અત્યારે આપણે થોડી ખાંડ ઓછી જ નાખીશું, કારણ કે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવીએ છીએ, તો જે આઈસ્ક્રીમમાં મેંગો નાખીશું તો એ પણ ગળ્યા હોય છે, એટલે આપણે થોડું ખાંડનું પ્રમાણ ઓછું રાખીશું. અને આપણે જે મિક્સર જારમાં ક્રશ કરેલું હતું એ પણ એની અંદર એડ નાખી અને હલાવતા જઈશું. એ નાખ્યા પછી 2 મિનિટ સુધી એને સતત હલાવતું જ રહેવાનું છે. હવે 2 મિનિટ પછી જુઓ, તમે ચમચીમાં આ રીતે કોટિંગ થઈ જશે, દૂધ જે છે ને આપણું એકદમ સરસ ઘટ થઈ જશે. હવે આ થઈ ગયા પછી એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય ત્યાર પછી એને આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં લગભગ 5-6 કલાક માટે રાખી દઈશું. અને આપણું ફ્રીઝર એકદમ ફૂલ હોવું જોઈએ, એનું ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ. ત્યાર પછી જે આપણો ડબ્બો છે એ ડબ્બો પણ એકદમ એરટાઈટ હોવો જોઈએ, જેથી એની અંદર આઈસ ક્રિસ્ટલ ના જામે. જો એની અંદર આઈસ ક્રિસ્ટલ બનશે તો આપણી જે આઈસ્ક્રીમ છે એ પણ સહેજ બરફવાળી લાગશે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો તમારી પાસે એરટાઈટ ડબ્બો ના હોય તો એની ઉપર તમે ફોઇલ પેપર અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની જે બેગ આવે છે એને રાખી અને ત્યાર પછી એને બંધ કરી શકો છો. હવે આપણે 5-6 કલાક થઈ ગઈ છે, અને જુઓ આ આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગઈ છે. એના કટકા કરી અને આપણે એક બીજા બાઉલમાં લઈ લઈશું. અત્યારે હું બીટરથી કરું છું બીટ આઈસ્ક્રીમને. જો તમારી પાસે બીટર ન હોય અને તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, તો તમારે મિક્સરમાં ક્રશ કરી લેવાનું. પણ મિક્સરમાં ક્રશ કરો તો એ ધ્યાન રાખવાનું કે જે આપણી આઈસ્ક્રીમ છે એકદમ સરસ ફીણ વળી અને ફૂલાઈ જવી જોઈએ. એ જે આઈસ્ક્રીમ છે ને એ ડબલ થઈ જશે, તમારી જેટલી આઈસ્ક્રીમ હશે ને એના કરતાં આઈસ્ક્રીમ ફૂલાય અને ડબલ થઈ જશે. અને એને વધારે પડતું ગરમ નહીં થવા દેવાની, આઈસ્ક્રીમ ઠંડી ઠંડી હોય ત્યાં જ એને ક્રશ કરી લેવાની. હવે મેં આ રીતે બીટરથી બીટ કરી લીધું છે. ત્યાર પછી એની અંદર 1 કપ જેટલું વિપિંગ ક્રીમ નાખું છું. આ વિપિંગ ક્રીમ એટલે કે કયું,
કે જે કેક માટે યુઝ થાય છે એ નાખું છું. અને જો તમે આ વિપિંગ ક્રીમની જગ્યાએ ફ્રેશ ક્રીમ નાખી શકો છો, પરંતુ ફ્રેશ ક્રીમ કરતાં વિપિંગ ક્રીમની જે આઈસક્રીમ બને છે એ વધારે સારી બને છે. જ્યારે તમે વિપિંગ ક્રીમ નાખો છો, જે કેકની ઉપરની જે ક્રીમ હોય છે એ બનાવવા માટેની, એની આઈસક્રીમ વધારે સારી બને છે. આ વિપિંગ ક્રીમ તમને કેક માટેની જે આ વસ્તુ મળતી હશે ને ત્યાંથી આરામથી મળી જશે. હવે આ રીતે મારું અહીંયા જે ક્રીમ છે એ સરસ બીટ થઈ ગયું છે, તો એની અંદર આપણે આ રીતે કેરીના પીસીસ નાખી દઈશું. કેરીના પીસ નાખી અને ફરીથી બીટ કરીશું, જેથી એનો ટેસ્ટ આખી આઈસક્રીમમાં સરસ આવી જાય. અને આ રીતે પીસ નાખવાનું કારણ છે કે જે એના કટકા હોય ને એ કટકા પણ થોડા થોડા રહેશે, તો એનો ટેસ્ટ પણ જે મોઢામાં આવશે ને એ પણ સરસ લાગે છે. તો આ રીતે બીટ કરી લેવાનું છે. અને જુઓ તમે એની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ. આ રીતે એકદમ થીક પણ નહીં અને સાવ પતલી પણ નહીં. આપણે જ્યારે બહારથી આઈસક્રીમ લઈએ છીએ અને ઓગળી જાય ત્યાર પછી એ કેવી થઈ જાય છે, એનાથી સેજ થીક રાખવાનું. કારણ કે આપણી આઈસક્રીમ છે ને એ ઠંડી છે, અત્યારે જે બીટ કરીએ છીએ એટલે થોડું હાર્ડ હોવું જોઈએ. એ પીગળી જાય છે ત્યારે ગરમ થઈ જાય છે, એટલે સેજ પતલી થઈ જાય છે. એટલે જુઓ તમે આટલી હાર્ડ હોવું જોઈએ, એટલે હાર્ડ એટલે એની કન્સિસ્ટન્સી થોડી થીક હોવી જોઈએ. હવે આપણી સરસ આઈસક્રીમ બીટ થઈ ગઈ છે અને એને ફરીથી 7-8 કલાક માટે હાઈ ટેમ્પરેચરના ફ્રીઝરમાં રાખી દઈશું. અને એને પણ એરટાઇટ ડબ્બામાં જ પેક કરવાનું છે. તમારી પાસે એરટાઇટ ડબ્બો ના હોય તો મેં જે રીતે આગળ જણાવ્યું એ રીતે તમે એને એરટાઇટ કરી શકો છો. આ રીતે આપણે બધી જ આઈસક્રીમ એક ડબ્બામાં નાખી દઈશું અને એને ત્યાર પછી થોડું ટેપ કરીશું. આ રીતે ઠપઠપાવશું જેથી આઈસક્રીમ એકદમ સરસ લેવલમાં થઈ જાય અને સરસ રીતે સેટ થઈ જાય. ત્યાર પછી એને ઢાંકી અને 8-10 કલાક માટે ફરીથી, અથવા તો 7-8 કલાક માટે, લગભગ 7-8 કલાકમાં થઈ જતી હોય છે. તો અહીંયા અમારે લગભગ 7 કલાકમાં જ થઈ ગઈ છે, પરંતુ તમારા ફ્રીજ કેટલું ખોલો છો, એનું ટેમ્પરેચર તમારું કેટલું હાઈ છે ફ્રીજનું, એના ઉપર ડિપેન્ડ છે કે 7-8 કલાકમાં થાય કે 8-10 કલાકમાં થાય છે. હવે જુઓ તમે આ આઈસક્રીમ હું કાઢું છું ત્યારે કેટલી સોફ્ટ છે, આરામથી સરળતાથી નીકળી જાય છે અને આ રીતે બોલ પણ થાય છે આઈસક્રીમના. તો આ રીતે આઈસક્રીમનો બોલ થાય એટલે સમજી લેવાનું કે આપણી આઈસક્રીમ સરસ સોફ્ટ બની છે. અને જો આઈસ ક્રિસ્ટલ રહી ગયા હશે તો એનું એક જ કારણ છે કે જો તમારું દૂધ છે એ બરાબર રીતે થીક નથી થયું, અથવા તો તમે એરટાઇટ ડબ્બામાં પેક નથી કર્યું. બાકી તમે જે ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવ્યા છે મેં અહીંયા એ રીતે જ તમે ફોલો કરશો તો તમારી આઈસક્રીમ બજાર જેવી એકદમ સરસ સોફ્ટ બનશે. મિત્રો, તમને મારી મહેનત કે જે વિડીયો બનાવી અને તમારે સુધી પહોંચાડવાની જે મહેનત છે એ તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. અને હા મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે. નેક્સ્ટ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.